ઉત્તર ગુજરાતમાં શંખેશ્વર તાલુકાના બોલેરા ગામે નર્મદા પેટા કેનાલમાં દેખાતો સાફસુફીનો અભાવ શંખેશ્વર તાલુકામાં બોલેરા ગામે રવિ અત્યારે શિયાળાના રવિ પાકની ખેડૂતોમાં પૂરજોશ તૈયારી કરી રહ્યા છે ત્યારે ગામના સીમ વિસ્તારમાં પેટા કેનાલમાં વધારાના ઉગી નીકળેલા ઘાસ કે બાવળ તેમજ ઝાડી ઝાંખરાના કારણે પાણી રોકાય કે ઓવરફ્લો થઈ જવાનો ભય સેવાઈ રહ્યો છે ઉપરવાસમાંથી આવતા વધારાના કચરાના કારણે કેનાલ બ્લોક થઈ જવાનો પૂરેપૂરો ખતરો દેખાઈ રહ્યો છે જેના કારણે રવિપાક વખતે છોડાતા પાણીને લઈ કેનાલ તૂટી જવી કે અવારનવાર ગાબડા પડવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે જેથી ખેડૂતોના મહામુલા પાક ઉપર કેનાલના પાણી ફરી વળે તો નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેથી રવિ પાકની સિઝન પહેલા સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરવામાં આવે એવી ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે આ વિસ્તારમાં ખેડૂતોને પાક આખા વર્ષમાં મુખ્ય ગણાય છે આવા પછાત ગણાતા અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં સરકાર શ્રી દ્વારા કેનાલ આવતા ખેડૂતોમાં એક બાજુ ખુશી તો બીજી બાજુ ગમની લાગણી વ્યક્ત કરાય છે ગયા વર્ષની રવિ પાકની સિઝન પછી અત્યાર સુધી આ પેટા કેનાલમાં સાફસુફી ન થતાં ખેડૂતો દ્વિધામાં મુકાઈ ગયા છે ઠાકોર ન્યૂઝ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો